पहलो नंबर छे अर्थशास्त्र में आकृति तथा आलेखों महत्व शू छे एनी चर्चा करीशुं। ज्यारे 1.1 ना बीजा नी अंदर आपणे बातचीत करीशुं आकृति अथवा आलेख दौरती वखते आपणे शुं ध्यान में राखवुं जोईए एनी चर्चा करीशुं। तदुपरांत आजना ज वीडियो में आपणे चर्चा करवा जई रह्या छे 1.1 ना आकृतिना प्रकारो। आकृतिना प्रकारोमां 1.2 मां पहली आकृतिनी चर्चा करीशुं समय आधारित रेखा आकृति, बीजी वातचीत करीशुं स्तंभ आकृति अने तेना प्रकारो जे छे तेनी चर्चा करीशुं। कया कया? तो के भाई साडी स्तंभ आकृति, पास पासेनी स्तंभ आकृति, विभाजित स्तंभ आकृति अने स्तंभ आकृति दौरती वखते ध्यानमां राखवाना जे आपणा शुं कहेवाय बाबतो छे ते आपणी पासे त्रण प्रकारनी स्तंभ आकृति जोवा मळशे। अने त्रीजो 1.2 नो आ त्रीजो पार्ट छे वृत्तांश, અને વૃત્તાંશની આકૃતિ કેવી રીતે દોરી શકાય અને તેના પ્રકારો શું છે એટલા આજના આપણે આ વિડીયોમાં ધ્યાનથી આપણે એનો અભ્યાસ કરવાના છે એ ધ્યાન રાખીશું। ચાલો તો 1.1 આકૃતિ અને આલેખનો અર્થ, મિત્રો આ જે ભણી રહ્યા છે આપણે તે પરીક્ષામાં પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય। તો પહેલી વસ્તુ છે આકૃતિ અને આલેખનો અર્થ, માં આકૃતિ વિશે માહિતી મેળવીએ, માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત, સેના દ્વારા રજૂઆત, ચિત્ર દ્વારા રજૂઆત એટલે આકૃતિ, માહિતીની સેના દ્વારા, ચિત્ર દ્વારા રજૂઆત એટલે આકૃતિ કહેવામાં આવે। આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે, કેવી માહિતી માટે, સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે। હવે આકૃતિ શબ્દ સાંભળીને જ આકૃતિનું કોઈ માપ ના હોય એટલે આપણે પોઈન્ટ લખી શકીએ કે આકૃતિ દોરવા યોગ્ય સ્કેલ માપ જરૂરી છે આપણે જે રીતે માની છે, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં શું યાદ રાખીશું, યોગ્ય સ્કેલ માપની જરૂરી છે પરંતુ તમને સાની જરૂરી નથી, આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી। તમારી પાસે આંકડાશાસ્ત્રનું જ્ઞાન ના હોય તો પણ ચાલી જાય, પરંતુ એનો સ્કેલ માપ તમારે જાળવવો પડે। એના પછી આપણે જોઈએ મિત્રો આલેખ, તો આલેખ વિશે માહિતી મેળવીએ તો આલેખ દોરવા માટે આપણે આલેખ પત્રની જરૂર પડે। તો પહેલું જ લખી દઈએ કે માહિતીની આલેખ પત્ર પર રેખા અને વક્રરેખા દ્વારા બે વસ્તુ આવી શકે, રેખા કે વક્રરેખા દ્વારા રજૂઆત કરી શકાય। એટલે અહીંયા આગળ આખી વ્યાખ્યા બની જશે, માહિતીની આલેખ પત્ર પર રેખા કે વક્રરેખા દ્વારા રજૂઆત એટલે આલેખ। તો પ્રશ્ન પૂછી શકાય આલેખની વ્યાખ્યા આપો, તો તમે લખી શકો કે માહિતીની આલેખ પત્ર ઉપર રેખા અથવા વક્રરેખા દ્વારા રજૂઆત એટલે શું કહી શકાય, આલેખ। એના પછી જોઈશું માહિતીની સ્વયં સ્પષ્ટ ના હોય, શું હોય માહિતી, શું ના હોય, સ્વયં સ્પષ્ટ ના હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે। જ્યારે માહિતી તમને મળે છે સ્પષ્ટ રીતે નથી મળી ત્યારે તમે આલેખ દોરી શકો। આલેખ દોરવા ચોક્કસ સ્કેલમાં અનિવાર્ય છે, ખૂબ જ જરૂરી છે, ફક્ત એ જ જરૂરી નથી પરંતુ સાથે સાથે તમને આંકડાશાસ્ત્રનું પણ ઊંડું જ્ઞાન જોઈએ। તો ફરીથી જોઈએ આલેખ રેખા કેવી રીતે, આલેખ પત્ર ઉપર રેખા કે વક્રરેખા દ્વારા રજૂઆત કરી શકાય જ્યારે માહિતી સ્પષ્ટ ના હોય, એના માટે સ્વયં સ્કેલમાં ચોક્કસ સ્કેલમાપની જરૂર છે અને સાથે સાથે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન પણ તમને જરૂરી છે। જોઈએ હવે 1.1 નો પહેલો ભાગ, એટલે કે અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્વ શું છે એની ચર્ચા કરીએ। ઓકે, શા માટે? તો પહેલું તો અર્થશાસ્ત્ર ખૂબ જ જટિલ વિષય વસ્તુ છે, તો જટિલ વિષયને આપણે જો સરળ બનાવવો હોય તો આપણે આકૃતિ કે આલોકનો ઉપયોગ કરી શકીએ। માટે લખ્યું છે અર્થશાસ્ત્રના અભ્યાસ આકૃતિ અને આલેખ દ્વારા વધુ સરળ અને સ્પષ્ટ બની જાય છે। તો તમે લખી શકો કે અર્થશાસ્ત્ર ખૂબ જ કોમ્પ્લેક્સ એટલે કે જટિલ વિષય છે અને એ જટિલ વિષયને સરળને સ્પષ્ટ કરવા માટે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરી શકાય। બીજું, અર્થતંત્રમાં થતા ફેરફારોના વલણો સહેલાઈથી જાણી શકાય છે, સાના, તો કે ભાઈ અર્થશાસ્ત્રમાં થતા વલણો, વિવિધ ક્ષેત્રમાં થતા અર્થતંત્રના ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય। હવે આ બંને વસ્તુ સમજી લેજો, વલણ અને ફેરફાર, અર્થતંત્રના ફેરફાર। વલણ કોને કહેવામાં આવે? માની લો કે તમે જુઓ કે જ્યારે જ્યારે યુદ્ધ ફાટી નીકળે ત્યારે ત્યારે શું થઈ જાય, તો કે ભાઈ શેર માર્કેટ તૂટી જાય, તો એ માર્કેટનું એક વલણ છે કે યુદ્ધ થશે માર્કેટ તૂટી જશે, તો એનું વલણ થયું। પણ અર્થતંત્રમાં ફેરફાર કેવી રીતે, બીજી કેવી રીતે આવી શકે, તો કે ભાઈ એવી જ રીતે આવે કે ભાઈ તહેવારો આવે છે,
तो તહેવારોની અંદર માર્કેટમાં ફેરફારો જોવા મળશે. તો આ બંને વસ્તુમાં તમે ધ્યાન રાખજો. જુદા જુદા વર્ગો ક્ષેત્ર કે સમયગાળા માટે આર્થિક પરિબળોની સરખામણી કરી શકાય. જો તમારી પાસે આકૃતિ કે આલેખ હોય તો તમે શું કરી શકો, અલગ અલગ વર્ગ ક્ષેત્ર અને સમયગાળા વિશેનું ચોક્કસ સરખામણી કરી શકો અને માહિતી પણ મેળવી શકો. તદુપરાંત સમય અને શક્તિની બચત કરી શકાય. શા માટે? કારણ કે એક આલેખ દોરી દીધો તો એના ઉપરથી સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો. સમય અને શક્તિની બચત દ્વારા આકૃતિ અને આલેખ દ્વારા અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતોને સ્પષ્ટ રીતે સમજી શકાય છે. એક આલેખ જ દોર્યો હોય, એક સ્તંભ આલેખ છે, એના ઉપરથી તમે ખાલી એક જ વાર જોશો, એના ઉપરથી એક્સ ધરી વાય ધરીને તમે ધ્યાનમાં લઈ લો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો, કેવા અઘરા સિદ્ધાંતો, આકૃતિને આલેખની મદદથી સરળતાથી સમજી શકાય છે. તો આ જે છે અર્થશાસ્ત્રમાં આપણું આલેખનું અને આકૃતિનું મહત્વ. તો પરીક્ષામાં તમને પ્રશ્ન પણ પૂછાય છે મિત્રો, એવું નહીં હા, આપણે આને વિહંગાવલોકન કહી શકીએ, ઉપર છેલ્લી માહિતી જ મેળવી રહ્યા છે. આપણે આ જે પાઠ છે એની અંદર ટૂંકા સવાલો પણ જોઈશું, એ તમને ઓપ્શનલ જે છે અન એમસીક્યુ તેની પણ ચર્ચા કરીશું, તમારા ટેક્સ્ટબુકના સવાલના જવાબ પણ કરીશું વિડીયો સિરીઝની અંદર, ટેન્શન નહીં લેતા. હવે 1.1નો બીજો ભાગ જોઈએ આપણે. શું છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો પહેલી વસ્તુ એ કે પસંદગી ખૂબ જ મહત્વની હોય. તમે કોઈ પણ કેવી માહિતીને રજૂ કરવા માંગો છો એના માટે પસંદગી, તો અહીંયા લખ્યું છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત તમારે પહેલાં તો ધ્યાનમાં લેવી પડશે કે તમે શું રજૂઆત કરવા માંગો છો, અને જે રજૂઆત કરવા માંગો છો એના પર મુજબ કઈ આકૃતિ કે આલેખ ઉપયોગી નીવડશે એ તમારે સમજવું જોઈએ. બીજી વસ્તુ કે તમારે માહિતીની રજૂઆત સ્પષ્ટ રીતે આપવી પડે. સ્પષ્ટ રીતે એટલે કે ભાઈ એક્સ ધરી પર શું આવશે, વાય ધરી પર શું આવશે, એની સ્પષ્ટતા તમારે કેળવવી પડશે. એના પછી સ્કેલ માપની પસંદગી, ચોક્કસ સ્કેલ માપ તમારે રાખવો પડશે કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર કેટલા વર્ષ કેટલા રૂપિયા, એ તમારી માહિતી જે છે એ તમારે ચોક્કસ આપવી પડશે. બંને ધરી પર એટલે કે એક્સ ધરી અને વાય ધરી પર આકૃતિ અને આલેખની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી પડે કે ભાઈ એક્સ ધરી પર વર્ષો છે, વાય ધરી પર જેટલા બાઇક્સ વેચાયા છે તે લખ્યા છે, તો તમારે એ દર્શાવવું પડશે. માહિતીનો સ્ત્રોત દર્શાવો, તમને માહિતી ક્યાંથી મળી છે એ માહિતીનો સ્ત્રોત તમારે કાઉન્ટ્સમાં દર્શાવવો પડે છે કે ભાઈ આ માહિતી અમે આ જગ્યાથી મેળવી. માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાકીય સાધનોની વિગતો દર્શાવવી. તમે આંકડાકીય કયા કયા સાધનોનો ઉપયોગ કર્યો છે એ પણ તમારે શું કરવો પડે, દર્શાવવો પડે. ચાલો હવે જોઈશું 1.2નો પહેલો ભાગ. આકૃતિના પ્રકારોની અંદર પહેલો છે ટાઈમ બેસ્ડ લાઇન ડાયાગ્રામ, એટલે કે સમય આધારિત રેખા આકૃતિ, જે સમય ઉપર આધારિત છે તે. ઓકે, તો અહીંયા આગળ જે આકૃતિ લીધી છે તમને જે દેખાય છે આધાર રેખા આકૃતિ દેખાય છે, એક રેખા દોરવામાં આવી છે એને રેખા આકૃતિ એટલા માટે કહેવામાં આવે છે. તો રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ધાર દર્શાવે છે. આ જે રેખા છે એક ચોક્કસ ધારવાળી છે. આ પોઈન્ટ ચાલુ છે કે આ જે છે રેખા એ ચોક્કસ ધારવાળી દેખાય છે. રેખા આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર આ જે છે તમને દેખાય છે એ એક્સ ધરી છે, અને આ જે દેખાય છે એ શું છે, વાય ધરી છે. આ ધરી પર દર્શાવવામાં આવે છે. જેમ કે શું દર્શાવી શકાય, માંગ રેખા દર્શાવી શકાય, પુરવઠો રેખા દર્શાવી શકાય, સાક્ષરતાનો દર દર્શાવી શકાય. જો અહીં એક્સ ધરી ઉપર આપણને શું મળે છે, તો કે ભાઈ સમય ગાળો છે, તો સમય આધારિત રેખા આકૃતિ થઈ ગઈ કે એ 1951 થી 61, 61 થી 71, 71 થી 81, 81 થી 91, 91 થી 2001 અને 2001 થી 11. મિત્રો ખરેખર જો અહીંયા આગળ 61, તો અહીંયા આગળ ખરેખર આવશે 51 થી 60, 61 થી 70, 71 થી 80, 81 થી 90, 91 થી 2001. ખરેખર આ ટેક્સ્ટબુકમાં મિસ્ટેક છે, પરંતુ જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે તે મારે લેવું પડે એ મુજબ મેં લીધું છે. અહીંયા આગળ વસ્તીનો જે 10 વર્ષનો વૃદ્ધિ દર છે તે દર્શાવવામાં આવ્યું છે કે દર વર્ષ 10 વર્ષે આપણી વસ્તીમાં કેટલો વધારો થાય છે તે. તો અહીંયા આગળ તમારી પાસે તમારી ટેક્સ્ટબુકમાં કોષ્ટક છે એ મુજબ અહીંયા આગળ પોઈન્ટ પાડ્યા છે અને તેને નવ લખ્યું છે. આ જે છે તે સમય આધારિત, સમય જે છે આ સમય, સમય ઉપર જે વૃદ્ધિ થઈ તેને આધારિત એક વક્ર રેખા દોરવામાં આવી છે. માટે તમે કહી શકો કે સમય આધારિત રેખા આકૃતિ આ છે.
એના પછી જોઈશું સ્તંભાકૃતિ। मित्रों स्तंभाकृति अंदर फरीथी अलग अलग प्रकारों होय अने आपणी पासे अहींया आगर जे पहला जोवा जई रह्या छे सादी स्तंभ आकृति तमने देखाय छे। विविध स्थरो समय के वस्तु माटे एक के तेथी वधु चलनी माहिती माटे उभा के आडा स्तंभो दोरीने केटलाक स्तंभ आ जे छे मानी लो के आ एक्स धरी छे अने आ मारा माटे वाई धरी छे तो केटलीक पण स्तंभ आलेख तमे आ रीते पण बतावी शको जरूरी नथी। આપણી પાસે અહીંયા આગળ ઊભો છે એ ધ્યાન રાખીશું તો ઊભા કે આડા સ્તંભો દોરીને તૈયાર થતી આકૃતિને સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે। તો પ્રશ્ન પૂછી શકાય સ્તંભ આકૃતિ એટલે શું તેના પ્રકારો જણાવો। તો વિવિધ સ્થરો સમય કે વસ્તુ માટે એક કે તેથી વધુ ચલની માહિતી માટે ઊભા કે આડા સ્તંભો દોરીને તૈયાર થતી આકૃતિને શું કહેવામાં આવે સ્તંભ આકૃતિ કહેવામાં આવે। स्तंभ आकृति में प्रत्येक स्तंभनी पहोळाई आज स्तंभनी पहोळाई छे तमे जोई सको तो दरेक जगह एक समान छे। प्रत्येक स्तंभनी पहोळाई एक सरखी लेवामां आवे छे कोई पतलो जाड़ो एवुं चाले नहीं अने तेनी ऊंचाई अथवा तो लंबाई अहींया आगर ऊंचाई छे आ प्रकारे अहींया आगर जे छे ते लंबाई छे आ अहींया आगर लंबाई छे तो जनरली आ ओछा होय छे एटले एने काउंट्स में लीधुं छे तो तेनी ऊंचाई के लंबाई माहितीना प्रमाणमां लेवामां आवे छे। ओके सेमां लेवामां आवे छे माहितीमां। हवे जोईशुं स्तंभ आकृतिना प्रकारो टाइप्स ऑफ द बार डायग्राम। स्तंभ ने अंग्रेजीमां बार कहेवामां आवे तो 1.22 नो पहेलो भाग जोईशुं सादी स्तंभ आकृति सिंपल बार डायग्राम। ऊपर लख्युं छे ते मुजब विविध स्थरो समय અને વસ્તુ જે છે માટેની એક ચલ લક્ષણની માહિતી આપી હોય ત્યારે દોરવામાં આવે। એક જ ચલ હોય એની અંદર વધારે માહિતી નથી એકમાત્ર માહિતી હોય। જો અહીંયા ગાળિક કોષ્ટક 1.5 જે છે તે કાલ્પનિક છે કારણ કે તમને લખ્યું છે કે તમારી પાસે સ્ત્રોત હોવો જોઈએ। આગળ જ્યારે આપણે ભણ્યા તો એ સ્ત્રોત કાલ્પનિક લીધો છે। શાનું વેચાણ છે તો આપણને ખબર નથી તો વેચાણ છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માર્ચ મહિના ફેબ્રુઆરી મહિના દરમિયાન 35 એકમ છે। 35 શું છે એકમ એ પણ આપણને ખબર નથી। માર્ચ અને એપ્રિલમાં 60 થયું મે અને જૂનમાં 65 થયું તો તમે જોઈ શકો તો અહીંયા આગળ મારી પાસે 35 તો આ સ્તંભમાં અહીંયા આગળ 30 અને 40 ની વચ્ચે આપણી પાસે 35 હોઈ શકે તો જુઓ બરાબર લાઈન પર જશે તો 35 એના પછી માર્ચ અને એપ્રિલમાં 60 છે તો આ 60 ની લાઈન જોશો તમે ફૂટપાથી મૂકીને જોશો વધારે આઈડિયા આવશે તો જુઓ અહીંયા ગાડી એકદમ 60 છે। માની લો કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આપણી પાસે 50 છે તો 50 અહીંયા છે તો 50ની લાઈન દોરીએ આપણે માની લઈએ તો એ સીધી 50ને ટચ થશે દેખાય છે। તો આ જે સ્તંભ આકૃતિ છે તેને તમારે જે છે તમારી સ્કેલ માપવાળી જે ચોપડી આવે કે જેના ઉપર તમે આકૃતિ દોરતા હોય એને શું કહેવામાં આવે ગ્રાફ બુક પર વધારે માહિતી સારી રીતે દોરી શકો છો। હવે 1.22 નો બીજો ભાગ જોઈશું કેટલામો ભાગ જોઈશું બીજો મીન્સ તમારો જે બાર ડાયાગ્રામ છે એનો બીજો છે પાસ પાસેની સ્તંભ આકૃતિ। આની અંદર એક કે એકથી વધુ ચલ આપણી પાસે મળી જાય તો વિવિધ સ્તર સમય કે વસ્તુ માટે એક કરતાં વધુ જો પહેલામાં આગળ એક જ હતું અહીંયા ગાડી શું છે એક કરતાં વધુ લક્ષણો હોય ચલ કે લક્ષણ અહીંયા ગાડી ત્રણ વસ્તુ દર્શાવવાની છે અને ત્રણેની ડિઝાઇન જો એકમાં બ્લેક છે એકમાં લેફ્ટ સાઈડ આડા થાય છે એક બાજુ રાઈટ બાજુ આડા થાય છે। ઓકે અને તે શું છે ચલ લક્ષણોની માહિતી આપી હોય ત્યારે દોરવામાં આવે છે। બ્લેક છે ડાર્ક એકદમ નાના બોક્સનું વેચાણ છે લેફ્ટ સાઈડ છે એ મધ્યમ બોક્સનું વેચાણ છે અને રાઈટ સાઈડ છે એ મોટા બોક્સનું શું છે વેચાણ છે અને આ જે છે તમારે ટેક્સ્ટબુકની આકૃતિ 1.3 પરથી લીધી છે પાસ પાસેની સ્તંભ આકૃતિ। તમે તમારી ટેક્સ્ટબુકમાં આને વધારે સારી રીતે જોઈ શકશો કદાચ તમારી સ્ક્રીન ઉપર નાનું દેખાશે મોબાઈલમાં તમે ટીવી ઉપર જોશો તો વધારે સારું દેખાશે। ચાલો તો અહીંયા ગાડી છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી જાન્યુઆરી ફેબ્રુઆરી બે મહિનાની વચ્ચે છે તો નાના બોક્સ કેટલા વેચાયા છે આના પરથી આપણને ખબર પડી જશે નાના બોક્સ વેચાયા છે। તો અહીંયા આગળથી જોશો બરાબર વચ્ચે છે તો અહીંયા આગળથી ખબર પડશે કે મધ્યમ બોક્સ 15 વેચાયા છે અને મોટા બોક્સ જે છે તો એ છે તો અહીંયા આગળ જોશો 20 અને 30 ની વચ્ચેથી તમે લાઈન દોરી લેશો તો તમને ખબર પડશે આ બધી લાઈન 25 તે એક સમાન ટચ થાય છે કારણ કે મારા હાથમાં ફૂટપત્તી નથી મિત્રો તો એ વાંકી ચૂકી પડે છે પરંતુ તમે તમારા ટેક્સ્ટબુકમાં પેન્સિલથી લાઈન દોરીને તમે આને સમજી શકો। તો પાસ પાસેની સ્તંભ આકૃતિમાં શું હોય એક કે એક કરતાં વધુ એક કરતાં વધુ ચલ લક્ષણો હોય। પાસ પાસેની સ્તંભ આકૃતિમાં કેટલા હોય એક
થી વધુ હોય જ્યારે ખાસ આદિ જે સ્તંભ આકૃતિ છે તેમાં એક જ માહિતી આપણી પાસે હશે ચાલો હવે 1.2 નો ત્રીજો જોઈશું આપણી પાસે જે છે એ વિભાજિત સ્તંભ આકૃતિ છે હવે વિભાજિત સ્તંભ આકૃતિ એટલે શું તો કે એક જ આપણી પાસે સ્તંભ હોય અંગ્રેજીમાં જેને બાર કહેવામાં આવે ઓકે આ માની લો કે મેં એક બાર દોડ્યો છે આ x ધરી છે મારી પાસે આ y ધરી છે તો અર્ધાની અંદર હું કોઈક એકની માહિતી આપું અને બીજાની અંદર કોઈક બીજી માહિતી આપું તો એક જ સ્તંભની અંદર એકથી વધુ માહિતી મળે ત્યારે તમે એને વિભાજિત સ્તંભ કહી શકો વિવિધ સ્તર સમય કે વસ્તુ માટે કુલ માહિતી અને તેને સંબંધિત એકથી વધુ પેટા વિભાગોની માહિતી આપી હોય જો પેટા વિભાગો ત્યારે તેને દોરવામાં આવે છે અહીંયા આગળ જોઈશું બે વસ્તુ છે આપણી પાસે શું છે તો કે ભાઈ વેચાણ ગ્રામીણ શહેરની ભાગ છે અને વેચાણ શહેરની અંદર છે તો વેચાણ અહીંયા એકમમાં છે એકમ આપણને ખબર નથી કયો એકમ લેવાનો છે ગ્રામ કિલોગ્રામ એ બધા એકમો છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિનાનું છે અહીંયા આગળ તો જાન્યુઆરી મહિનાની અંદર વેચ ગ્રામ્ય વિસ્તારની અંદર કેટલા થયા તો 20 અને 40 ની વચ્ચે 30 આવશે તો આ 30 હોઈ શકે તો અહીંયા આગળ આપણને મળી શકે 30 તમે લાઈન દોરશો એટલે ખ્યાલ આવશે અને અહીંયા પણ લખ્યું છે 30 એટલે કે ખબર પડશે કે 30 એકમનું વેચાણ થયું જ્યારે ફરીથી અહીંયાથી લઈશું તો 10 20 30 અને અહીંયા 40 કારણ કે આ 70 આવશે તો તમે જોઈ શકો કે અહીંયા આગળ 40 થશે ક્યાંથી 30 થી લઈને 70 સુધી જશો તો 40 50 60 ને 70 કેટલા થયા 4 તો અહીંયા 40 આપ્યા છે તો 40 અને 30 તમને એકમાં જોવા મળ્યા અહીંયા ગાડી આ જે છે શહેરી એ 80 નથી ફક્ત 40 છે એ તમારે ધ્યાન રાખવાનું ક્યાંથી ગણતરી કરવાની જ્યાંથી નીચેનો જે સ્તંભ જે છે એનો પેટા વિભાગ પૂરો થાય ત્યાંથી એની ફરીથી નવી ગણતરી ચાલુ થાય આગળ જઈએ મિત્રો આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે આપણે 1.22 ની ચોથા ભાગમાં આપણને માહિતી મળે છે તો સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પહેલી વસ્તુ એ કે સ્તંભ દરેક સ્તંભની પહોળાઈ કેવી હોવી જોઈએ એક સમાન હોવી જોઈએ ઉગમ બિંદુ કોને કહેવામાં આવે તે સમજી લેજો મિત્રો આ મારી પાસે એક શું છે તો કે ભાઈ એક ગ્રાફ ઉપર મેં કંઈક દોર્યું છે એક્સ અને વાય તો આ જે છે મારી પાસે માની લો કે ઓ બિંદુ છે આ મારું ઉગમ બિંદુ છે માની લો કે ઉગમ બિંદુથી 1 સેન્ટીમીટર દૂર મારો પહેલો દોરું છું તો પછી બીજો પણ 1 સેન્ટીમીટર દૂર જ રહેશે બધા વચ્ચે કેટલા સેન્ટીમીટરનું અંતર રહેશે 1 સેન્ટીમીટરનું અંતર રહેશે આ ધ્યાન રાખીશું ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર હોય માની લો કે અહીંયા ગાડી મારી પાસે 1 સેન્ટીમીટર અંતર છે તો તેટલું જ અંતર પ્રત્યેક બે સ્તંભ વચ્ચે પણ રાખીશું અહીંયા આગળ પણ અહીંયા આગળ પણ દરેક સ્તંભ વચ્ચે એટલું અંતર રાખવાનું પ્રત્યેક સ્તંભ એક્સ ધરી પર દોરવામાં આવે છે બધા સ્તંભ જનરલી ક્યાં હોય સામાન્ય રીતે હોય છે હું શબ્દ વાપરું છું તો આપણે અહીંયા ગાડી દોરી શકીએ જો કે વાય ધરી પર પણ આડા સ્તંભ દોરી શકાય કેટલીક વાર આવો સ્તંભ અત્યારે મેં તમને લાસ્ટ બતાવ્યું છે આવી રીતે પણ હોઈ શકે તમે જાણો છો સ્તંભની માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે માહિતી જે છે ક્રમ મુજબ માની લો કે 1990 ની અંદર 2 કિલો કેરી વેચાય મારી પાસે 1991 માં મેં 5 કિલો કેરી વેચી 1992 માં મેં 0 કિલો વેચી તો હવે 0 પહેલા નહીં લઈ લેવાનું 90, 91, 92 તરીકે જ જવાનું તમારે ગમે તેમ નહીં જે માહિતી મળી છે એ જ ક્રમમાં તમારે આગળ વધવું જોઈએ ચાલો આ બાજુ જોઈશું મારી પાસે છે અહીંયા ઘણી વૃતાંશને કહેવામાં આવે પાઈ ડાયાગ્રામ વૃતાંશ દોરતી વખતે તમારી પાસે ગણિતનું થોડું જ્ઞાન હોવું જોઈએ મીન્સ આંકડાશાસ્ત્રનું થોડું જ્ઞાન હોવું જોઈએ મિત્રો મને જરા રજા આપજો હું પાણી પી લઈશ ઉનાળાનો બપર છે ખૂબ ગરમી છે અને ગરમીમાં હું કામ કરી રહ્યો છું તમારા માટે તો એના માટે એક લાઈટ તો બને ચાલો વૃતાંશ જે છે એ પાઈ ડાય અને અંગ્રેજીમાં શું કહેવાશે પાઈ ડાયાગ્રામ હવે ધ્યાન રાખજો અહીંયા આગળ થોડુંક ધ્યાન રાખીને ભણીશું કુલ માહિતીના પેટા વિભાગોને જ્યારે વર્તુળના અંશ પ્રમાણમાં દર્શાવવામાં આવે તો પહેલાં તો વર્તુળ કેટલા અંશનું હોય અંશ એટલે કે ડિગ્રી એ તમને ખબર હોવી જોઈએ મેં અહીંયા આગળ એક વર્તુળ દોરું છું ગોળ દોરવાનો પ્રયત્ન કરું છું હવે માની લો કે વર્તુળનો વચ્ચેનો પોઈન્ટ મારી પાસે આ છે માની લો કે એ આર છે તો વર્તુળને હું 4 ટુકડામાં જો માની વેચી દઈએ આપણે તો આ બધા કેટલા અંશના ખૂણા બને આ 90 અંશનો ખૂણો બનશે આ પણ 90 અંશનો ખૂણો બનશે
આપણ 90 અંશનો ખૂણો બનશે અને આપણ 90 અંશનો ખૂણો બનશે. ઇટ્સ મીન્સ વર્તુળ 4 90 અંશના ખૂણામાં વેચાઈ જાય. તો 90 વત્તા 90 વત્તા 90 તો કેટલા થશે? તો 360 અંશ. એક તમારો વર્તુળ કેટલા અંશનો હોય? તો વર્તુળના અંશના પ્રમાણમાં તો આપણો કુલ અંશ કેટલા હોય? 360 પ્રમાણમાં દર્શાવવામાં આવે છે. ત્યારે તેવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે. જેટલી માહિતી છે એને અંશમાં દર્શાવવામાં આવે. કોઈ 20માં હોય, કોઈ 25 72 ડિગ્રી હોય, અહીંયા ગાડી જે આપ્યું છે તેવી જ. વૃતાંશ એટલે વર્તુળનો અંશ. વૃતાંશનો મતલબ થશે વૃત્તનો અંશ. વૃત્ત એટલે કે વર્તુળ, વર્તુળનો અંશ. તે નીચે પ્રમાણે દર્શાવી સૂત્રમાં દર્શાવી શકાય. વૃતાંશ બરાબર પેટા મૂલ્ય. પેટા મૂલ્ય એટલે શું? તમને જે ટકાવારીમાં ખર્ચો આપ્યો છે તે કુલ મૂલ્ય. કારણ કે ટકાવારી જે છે તે હંમેશા કુલ મૂલ્ય કેટલું રહેશે? 100. આ કુલ મૂલ્યનો મતલબ આપણે કેટલો લઈ લેવાનો? 100 જ લેવાનો, બીજો કોઈ લેવાનો નહીં. ગુણ્યા 360. જો અહીંયા આગળ આપ્યું છે, આપણી પાસે કાલ્પનિક માહિતી છે સ્ત્રોત અને વૃતાંશની આકૃતિ આપી છે. મારી પાસે મારો, માની લો કે આ ખર્ચો હું મારો પોતાનો બતાવું છું, તો ચોપડી ઉપર હું મહિને 20% ખર્ચો કરું છું. કેટલો છે? 20%. તો અહીંયા આગળ મારી પાસે પેટા મૂલ્ય કેટલું થયું? પેટા મૂલ્ય 20 ગુણ્યા, આપણે પહેલા ભાગ્યા લઈ લઈએ. માની લો કે ભાગ્યા કેટલું છે? તો કે ભાઈ 100. અને ગુણ્યા કેટલા લઈ લઈએ? 360. જો અહીંયા ઘણી એક દર્શાવ્યું છે, બીજું કશું કંઈક નવું નથી દર્શાવ્યું, પરંતુ મેં આ સૂત્ર મુજબ લખ્યું છે, અહીંયા ઘણી એ લખ્યું છે. તો અહીંયા આગળ તમે આ રીતે પણ ભાગાકાર કરશો તો 20/100 ગુણ્યા 360. તો આ એક શૂન્ય ઉડી ગયો, આ એક શૂન્ય ઉડી ગયો, આ એક શૂન્ય ઉડી ગયો, આ ગયો. 36 2 કેટલા થઈ ગયા? 72. અહીંયા આગળ પણ 72 મળે છે. તમે આ રીતે પણ લખો, તમે કોઈ પણ રીતે લખો, પરંતુ કુલ મૂલ્ય બરાબર 100. કુલ મૂલ્યનો મતલબ કેટલો થશે? 100 થશે, એ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. અને અહીંયા આગળ એ જ રીતે લીધું છે. માની લો કે હું 5% સ્ટેશનરી પર ખર્ચો કરું છું, તો 5/100 ગુણ્યા 360. આ એક મીંડું ગયું, આ એક મીંડું ગયું. 5 2 10 અને 18 2 36. તો અહીંયા આગળ મળવા જોઈએ 18. તો મળ્યા અહીંયા ઘરે? તો 18 2 36, તો 18% મળશે. તો મિત્રો, આ જ્યારે વૃતાંશ હોય ત્યારે તમારે થોડુંક મગજને કષ્ટ આપવો પડશે. અને માનું છું કે તમે 12 સુધી પહોંચ્યા છો, તો મગજ તો હશે. ચાલો હવે જોઈશું આપણે 1.2.3 નો પહેલો ભાગ. વૃતાંશ દોરતી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? તો કે ભાઈ, પહેલું, વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? 360 અંશ હોય છે. કેટલું હોય છે? 360. તેથી કુલ માહિતી બરાબર 360 લેવામાં આવે છે. કેટલી લેવામાં આવે? 360. માહિતીના પ્રત્યેક વિભાગ માટે વૃતાંશ શોધવામાં આવે. જો આગલી સ્લાઇડમાં તમે જો દરેકે દરેક 20%, 5%, દરેક માટે અલગ અલગ વૃતાંશ શોધ્યું. બધા પેટા વિભાગોના વૃતાંશનો સરવાળો કેટલો થવો જોઈએ? 360 થઈ જવો જોઈએ. હું ફરીથી પાછળ જાઉં તો તમને વધારે યાદ આવશે. તો અહીંયા આગળ જેટલી પણ માહિતી મળે છે આપણને, આ જેટલી પણ માહિતી છે એ બધાનો જો તમે સરવાળો કરશો તો કેટલો થઈ જશે? 360 થઈ જશે. અને એ જ વસ્તુ આપણને અહીંયા આગળ પણ બતાવી છે કે બધા પેટા વિભાગનો વૃતાંશ સરવાળો કેટલો થવો જોઈએ? 360 થવો જોઈએ. બે સમયગાળા કે પ્રદેશોની સરખામણી માટે કુલ મૂલ્યને આધારે વર્તુળ દોરી બે વૃતાંશ આકૃતિઓ ક્રમમાં બાજુ બાજુમાં દોરવામાં આવે છે. બે અલગ અલગ સમયગાળા હોય, બે અલગ અલગ પ્રદેશ